विद्यार्थी मित्रों धोरण 6 विषय अंग्रेजी ની અંદર થોડુંક રિવિઝન આપણે કરવાનું બાકી હતું તો આજે આપણે કરવાના છે હવે જે રિવિઝન છે એ રિવિઝન ની અંદર આપણે એક જ વસ્તુ કરવાની છે જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ મુજબ આપણે આગળ વધવાનું છે બરાબર કે પ્રશ્ન નંબર જે 1 છે એ આપણી એ જે સ્વાધ્યાય પોતી છે એની અંદર જે 1 થી 5 યુનિટ છે એની અંદર થી હશે એટલે કે ફકરામાંથી સવાલ જવાબ હશે એક ફકરો આપ્યો હશે એમાં નીચે ચાર પ્રશ્નો આપવામાં આવેલા હશે બરાબર આમ તો તમે મોડ્યુલ ક્વેશ્ચન પેપર ઘરે કર્યા છે બરાબર છેલ્લે તમને બધાને ખ્યાલ હશે તો ચાર પ્રશ્નો આપવામાં આવ્યા છે એ તમારે ફકરામાંથી જોઈ અને પછી જવાબ શોધીને લખવાનો છે એવા તમારે ચાર ફકરા અને ટોટલ 16 પ્રશ્નો છે એ પૂછાશે એટલે પહેલો પ્રશ્ન છે 16 માર્કનો છે ઓકે પછીનો જે બીજો પ્રશ્ન હશે એની પછીનો તો એની અંદર શું છે આપણી જે લેટ્સ રીડ મોર છે જે આપણે એમ કે સપ્લિમેન્ટરી રીડિંગ સેક્શન જે છે એની અંદર જે 1-2-3 અથવા તો 1-4 જે યુનિટ આપેલા છે લેટ્સ રીડ મોર ની અંદર એ એમાંથી પૂછાશે તો એમાં 12 માર્કનો પ્રશ્ન હશે તો એમાં પણ ફકરો હશે અને ફકરા નીચે ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે અને એના જવાબ તમારે લખવાના હશે બરાબર એટલે ટોટલ 12 માર્કના સવાલ જવાબ એમાં હશે એટલે કે પહેલો જે ફકરો છે એ 1-5 જે યુનિટ છે આપણે મેઇન યુનિટ છે એમાંથી આવશે અને બાકીના જે ચાર યુનિટ આપણા છે લેટ્સ રીડ મોર ની અંદર એમાંથી તમારે ત્રણ કે ચાર ફકરા છે હશે અને જે પ્રશ્નો આપેલા હશે બરાબર પછી તો કે ભાઈ જે સ્વાધ્યાય પોથી છે એમાં તમને પાઠ આધારિત ઘણી બધી ખાલી જગ્યાઓ આપી હશે સાચા ખોટા આપ્યા હશે તો એ કરવાના છે બરાબર અને પછીનો જે વિભાગ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રામર છે ત્યાંથી બધું પછી ગ્રામર શરૂ થવાનું છે બરાબર છે થોડી ઘણી વર્ગની અંદર પ્રેક્ટિસ પણ કરેલી છે બરાબર છે પછી હું તમને એવું કહેતો હતો કે ભાઈ જ્યારે એક્ઝામ હશે ને એક્ઝામની અંદર કેવું થશે તો કે ભાઈ બધી ખાલી જગ્યા ભેગી હશે તમે સાદો વર્તમાનકાળ ભણ્યા સાદો ભૂતકાળ શીખ્યા બરાબર સાદો ભવિષ્યકાળ ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ આટલા કાળ તમે શીખ્યા છો બરાબર છે તો એમાં જ્યારે તમે શીખતા હતા ત્યારે તમને ચોક્કસ એવી ખબર હતી કે ભાઈ આ સાદા વર્તમાનકાળની વાત કરે છે કે સાદા ભૂતકાળની વાત કરે છે તો તમે ખાલી જગ્યા પૂરી શકતા હતા પણ પરીક્ષાની અંદર જ્યારે ખાલી જગ્યા પૂછાય ત્યારે કોઈ પ્રોપર કહેવામાં આવશે નહીં ખાલી એટલું જ લખ્યું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ બરાબર છે તો અહીંયા આ ખાલી જગ્યાઓ છે આપણે લીધી છે એમાં દરેક કાળ છે ભેગા છે સાદો વર્તમાનકાળ છે સાદો ભૂતકાળ છે સાદો ભવિષ્યકાળ છે ચાલુ વર્તમાનકાળ છે તો બધા કાળ જ્યારે ભેગા હોય ત્યારે કાળને પહેલાં તો ઓળખવો પડે કે કયા કાળનું વાક્ય છે બરાબર છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી પહેલી વાત એ કે તમને કાળની ખબર હોવી જોઈએ કે આ કાળની અંદર આ વસ્તુ થાય ફોર એક્ઝામ્પલ સાદો વર્તમાનકાળ હોય તો સાદા વર્તમાન ખાલી જગ્યા પૂરી હોય તો આપણે શું કરશું ત્રીજો પુરુષ એક વચન આવે તો ક્રિયાપદની પાછળ એસઈએસ કે આઈએસ પ્રત્યે લગાડીએ છીએ આ ખબર હોવી જોઈએ પછી સાદો ભૂતકાળ આવે તો શું કરવાનું તો કે ક્રિયાપદનું જે કૌંસમાં રૂપ આપ્યું છે એનું ભૂતકાળનું રૂપ લખવાનું છે સાદા ભવિષ્યકાળમાં શું કરતા તો કે ક્રિયાપદનું જે કૌંસમાં આપ્યું છે બરાબર તો વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપે કોઈ પ્રકારનો ચેન્જ કરવાનો નથી ચાલુ વર્તમાનકાળ હોય તો શું કરવાનું એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે પછી ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું બરાબર આ તમારે જે આવે છે તો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું તો કે ભાઈ જે સેન્ટેન્સ તમને આપવામાં આવ્યું છે એને ઓળખતા શીખો કે કયા કાળનું વાક્ય છે તો તમને થોડીક હજી બેઝિક માહિતી આપી દઉં સાદા વર્તમાન કારણ કે પહેલું જે વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે હવે યાદ રાખો સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય તો કે સાદો વર્તમાન કાળ છે એ રોજિંદી ક્રિયાઓ થતી હોય ટેવશ થતી ક્રિયાઓ છે અથવા તો હકીકત ગણિત વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે એને રજૂ કરવા હોય ત્યારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે બરાબર છે કે સૂર્ય છે એ હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે છે ક્યારે પશ્ચિમ દિશાની ઉગતો નથી કે દિશા નથી બદલતો તો સૂર્ય છે એ હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે તો સાદો વર્તમાન કાળ એના માટે વપરાય કે સૂર્ય હંમેશા પશ્ચિમ દિશામાં આથમે છે તો એવું કેવું હોય તો આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ બરાબર તો પહેલું વાક્ય છે ધ સન બ્લેન્ક ધ ઇસ્ટ કૌંસમાં આપ્યું છે રાઇઝ એટલે કે ઉગવું તો અહીંયા જુઓ ધ સન અને અહીંયા ધ ઇસ્ટ તો હમણાં મેં જે તમને ઉદાહરણ આપ્યું એ જ અહીંયા છે તો આ કયો કાળ છે તો કે સાદો વર્તમાન કાળ છે તો ક્રિયાપદનું જે રૂપ છે એ તમારે મૂકવાનું છે પણ હા પહેલી વાત તમને કહી દઉં આ તમને ખબર પડી ગઈ કે આ સાદો વર્તમાન કાળનું સેન્ટેન્સ છે હવે તો કે સાદા વર્તમાન કાળમાં આપણે જોવાનું કે ત્રીજો પુરુષ એક વચન છે ધ સન છે હા ત્રીજા પુરુષ એક વચનની અંદર આવે ધ સન છે
કોઈપણ પ્રકારનો સોરી કોઈ પ્લેનેટ હોય એટલે કે કોઈ ગ્રહ હોય તો પણ એના માટે સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એકવચન જ ગણવાનો છે. તો અહીંયા એ પૂછે રાઈઝ, તો આ ત્રીજો પુરુષ એકવચન છે એટલે રાઈઝનું શું થાય? તો કે નિયમ મુજબ એસ ઈએસ કે આઈએસ પ્રત્યે લાગે, તો અહીંયા શું લાગશે? એસ પ્રત્યે લાગશે ધ સન રાઈઝિસ ધ ઈસ્ટ, કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. ફાધર બ્લેન્ક હોમ નેક્સ્ટ વીક, તો જો એના ઓળખીતા શબ્દો જાણીતા શબ્દો જેના ઉપરથી આપણને કાળની માહિતી મળે, બરાબર છે. હા, તમને સૌ એ પણ સમજાવી દઉં કે ભાઈ આની અંદર અહીંયા હું લખું છું તમારી માહિતી માટે કે ભાઈ વાક્યની અંદર છે એ એવરીડે આવે, એવરીડે બરાબર છે, ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ બરાબર છે, ઓલવેઝ, નેવર, આ જે શબ્દો આવે છે ને એ સાદા વર્તમાન કાળ સૂચવે છે. આ તમારી ખાલી જગ્યાની અંદર એવું માનવાનું. પછી જો નેક્સ્ટ વીક, હા અહીંયા નેક્સ્ટ વીક, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંડે બરાબર, ટુમોરો, આવા જે શબ્દો આવે છે એ સાદો ભવિષ્યકાળ બતાવે છે, બરાબર. પછી યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, આ જે શબ્દો છે એ સાદો ભૂતકાળ બતાવે છે. તો આ શબ્દોની ઓળખ છે એના ઉપર તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા એવું નેક્સ્ટ વીક એટલે કે આ સાદો કયો કાળ થયો? સાદો ભવિષ્યકાળ થયો. કયો થયો? સાદો ભવિષ્યકાળ. તો ખાલી જગ્યા પૂર્વી છે, કૌંસમાં કમ આપ્યું છે. સાદો ભવિષ્યકાળ હોય તો શું કરવાનું? વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે અહીંયા વિલ લખો અને ક્રિયાપદનું જે રૂપ તમને આપ્યું છે એનું એ જ લખવાનું છે. ફાધર વિલ કમ હોમ નેક્સ્ટ વીક, પપ્પા આવતા અઠવાડિયે ઘરે આવશે. ધ ટીચર બ્લેન્ક અ ન્યૂ લેસન યસ્ટરડે, યસ્ટરડે આવી ગયું. તો હમણાં આપણે વાત કરી, યસ્ટરડે હોય, લાસ્ટ વીક હોય, લાસ્ટ મંથ હોય તો એ સાદો ભૂતકાળ હોય. તો અહીંયા જ ક્રિયાપદનું રૂપ આપવામાં આવ્યું છે, એનું ભૂતકાળનું રૂપ લખવાનું. ટીચનું શું થાય? ટોચ, ટીચ એટલે શીખવવું, એનું ભૂતકાળ રૂપ ટોચ, શીખવ્યું. ધ ટીચર ટોચ અ ન્યૂ લેસન, શિક્ષકે નવો પાઠ ભણાવ્યો. વી ઓલવેઝ બ્લેન્ક ઇન ધ ઇવનિંગ, કૌંસમાં આપ્યું છે સ્ટડી. હવે જો ઇન ધ ઇવનિંગ એવો શબ્દ આવ્યો બરાબર ને, તો અહીંયા આપણે કીધું એવરી ડે છે, ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ ઇવનિંગ બરાબર છે. આ જે શબ્દ આવે છે ઓલવેઝ નહીં, તો આ સાદો વર્તમાન કાળ બતાવે છે. તો અહીંયા આપણને ખબર પડી ગયા કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. જો બીજો એક શબ્દ મેં તમને કીધું ઓલવેઝ, અહીંયા પણ આપ્યો છે બરાબર છે, તો આ સાદો વર્તમાન કાળ બતાવે છે. તો ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ ઈએસ કે આઈએસ પ્રત્યે લાગે, પણ આ જો તો શું છે? આ પ્રથમ પુરુષ બહુવચન છે, વી. ત્રીજો પુરુષ એક વચન એટલે હી, શી, ઇટ અથવા તો કોઈ પણ વ્યક્તિ એક વચનમાં હોય તો આપણે ત્રીજો પુરુષ એક વચન કહીએ છીએ. તો અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ જ આવશે, સ્ટડીનું સ્ટડી જ આવશે બરાબર. પછી આગળ વધો, નીતિન બ્લેન્ક ધ મેચ ટુમોરો, ટુમોરો આવ્યું, આવતીકાલની વાત કરે છે એટલે કે ભવિષ્યકાલની વાત કરે છે. તો શું કરવાનું? વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. તો વિલ ક્રિયાપદ શું છે? વિન, વિન એટલે કે જીતવું. નીતિન વિલ વિન ધ મેચ ટુમોરો, નીતિન આવતીકાલે મેચ જીતી જશે. જતિન બ્લેન્ક ટી લાસ્ટ ઇવનિંગ, જો લાસ્ટ શબ્દ આવ્યો, કયો કાળ છે? સાદો ભૂતકાળ, ગઈ સાંજે કહે છે. તો આપણે શું કરવાનું? સાદો ભૂતકાળ છે તો ક્રિયાપદનું જે રૂપ આપ્યું છે ભૂતકાળનું રૂપ નિંગનું શું થશે? ડ્રેંગ. ઓકે, મોહન બ્લેન્ક અ બુક એવરી ડે, જો આવો શબ્દ દેખાય છે પહેલો જ લખ્યો છે, કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળ હોય એટલે આપણે કર્તાને જોવાનો, કર્તા છે ત્રીજો પુરુષ એક વચન હોય તો તમારે એસ ઈએસ કે આઈએસ વાળો નિયમ લાગુ કરવાનો. નો હોય ત્રીજો પુરુષ એક વચન, હી શી ઇટ ન હોય, અથવા તેની જગ્યાએ કોઈ પુરુષ, કોઈ સ્ત્રી, કોઈ નિર્જીવ પદાર્થ, પ્રાણી હોય તો તમારે જોવાનું. એવું કાંઈ ન હોય તો કાંઈ જોવાની જે ક્રિયાપદનું રૂપ આપ્યું છે એનું લખી નાખવાનું. પણ મોહન છે એ શેમાં આવે? તો કે ભાઈ હિની અંદર આપણે એને કહીએ છીએ બરાબર છે. તો ત્રીજો પુરુષ વચન છે, હા છે. તો ક્રિયાપદની પાછળ જે નિયમ છે એસ ઈએસ કે આઈએસ ક્યારે લાગે તો એ લખવાનું આપણે. તો રીડ છે તો રીડની પાછળ કયો નિયમ લાગુ પડશે? એસ લાગશે, ઈએસ લાગશે કે આઈએસ લાગશે? તો ખાલી એસ પ્રત્યે લાગશે એટલે કે રીડ્સ આવશે. મોહન રીડ્સ અ બુક એવરી ડે, મોહન દરરોજ બુક વાંચે છે. જો દરરોજ દૈનિક ક્રિયાઓ આપણે વાત કરીએ શરૂઆતમાં, કે જે તમે દરરોજ કામ કરો છો એ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ છે એ થાય છે. તો આ જે પ્રશ્ન હતો એની અંદર શું હતું? કે બધા કાળની ખાલી જગ્યા ભેગી હતી.
तो बधा कालीन जयरे खलजी के भेगी हो त्यारे एना वाक्य ने वाँचो एटले क्या क्या तमने वो शब्द मळशे के जे तमने सादो वर्तमान काल सूचवे छे के सादो भूतकाल छे के सादो भविष्य काल छे के पछी चालो वर्तमान काल। हाँ चालो वर्तमान काल हूँ एक मिनट तमने कही दू साथे आमां छे नहीं पण कदाच पूछाय तो चालू वर्तमान काल में याद रखवानुं छे छेल्ले शब्द आवतो हशे नाव। आ नाव छे छेल्ले आवे अथवा तो सौथी पहेला आवशे तो आज शब्द आवे त्यारे समजवानुं के सादो सॉरी चालू वर्तमान काल छे कारण के हाल में क्रिया शुरू छे एवुं बतावे छे बराबर। तो त्यारे शुं करवानुं एम इज आर वत्ता क्रियापदनुं आईएनजी वाळुं रूप छे ए मूकवुं पड़े आने याद रखवानुं शुं एमिजार वत्ता क्रियापदनुं आईएनजी वाळुं रूप जयरे चालू वर्तमान काल आवे त्यारे। पछी जे प्रश्न छे फिल इन द ब्लेंक्स यूजिंग द वर्ड्स गिवन इन द ब्रेकेट्स काउंस में तमने घणा बधा शब्दो आपेला छे अने अहींया सेंटेन्स आप्या छे एना आधारे तमारे जवाब छे लखवानो छे। तमे ग्रामर सामे राखजो जेथी करीने तमने वधारे खबर पड़े। तो खाली जग्या जुओ तो एनी अंदर शुं आवी शके एवो अंदाजो तमे लगाड़ो। तमे बधाए मॉडल क्वेश्चन पेपर कर्युं हशे बराबर जाते नहीं करू हो अथवा तो बाकी हे तो जाते करवानो प्रयत्न करवानो पछी अहींया जे सोल्यूशन थाय छे एमां जोवानुं भाई आपड़ा केटला साचा पड़े छे अथवा आपड़े जे कर्युं छे एमां केटलुं साचुं कर्युं छे केटलुं साचुं समजाय छे बराबर तो वधारे आवडशे। बाकी कॉपी करवाथी कोई वस्तु थवानी नथी खाली तमे लखी शकशो शीखी नहीं शको। चलो तो एनी अंदर जुओ द ग्रास इज ब्लेंक ए पेला काउंस जोई लीए ब्यूटिफुल एटले के सुंदर शॉर्ट एटले के टूंकू अथवा तो नानू कोल्ड एटले ठंडु स्ट्रॉंग एटले सशक्त अथवा तो मजबूत सॉफ्ट एटले के नरम। द ग्रास इज ग्रास एटले के घास तो ग्रास छे केवू छे ब्यूटिफुल कहेवाय शॉर्ट कहेवाय कोल्ड कहेवाय स्ट्रॉंग कहेवाय के सॉफ्ट कहेवाय तो घास ने अड़ो एटले एकदम नरम नरम लागे एटले के सॉफ्ट छे तो आनी अंदर आवे सॉफ्ट। पछी रितेश इज टॉल 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 एटले के ऊंचू बराबर रितेश इज टॉल बट हिज ब्रधर इज तो आ प्रश्न तमारे ग्रामर में आवी गयो छे बराबर छे आपणे एक्जेक्ट नी अंदर शीख्या हता। तो अहींया टॉल छे रितेश ऊंचो छे पण एनो भाई छे केवो छे नानो छे एटले के अहींया शुं आवशे शॉर्ट आवशे विरोधाभास वाक्य छे रितेश ऊंचो छे एनो भाई नी करता नानो छे। द पिकॉक इज अ ब्लैंक बर्ड सौथी सुंदर पक्षी कहू तो के मोर बराबर छे तो अहींया मोरनी ज वात करे छे तो आमां शब्द पण आपणने आपेलो छे ब्यूटिफुल तो आनी अंदर आवशे ब्यूटिफुल। राम इज अ ब्लैंक मैन बट लक्ष्मण इज वीक तो छेल्ले शब्द आप्यो छे वीक वीक एटले केवुं नबळुं वीक एटले नबळुं आ तमने आपेलुं छे। लक्ष्मण छे ए नबळो छे पण राम छे केवो छे स्ट्रॉंग छे आवो शब्द तमने आप्यो छे काउंसमां बराबर तो वीक नी सामे आवशे स्ट्रॉंग। आइसक्रीम इज आइसक्रीम केवो लागे गरम के ठंडो ठंडो ज लागे तो एमां शुं आवशे कोल्ड आवशे बराबर। पछी आगळ वधो कम्प्लीट द डायलॉग यूजिंग द सेंटेन्स गीवन इन द ब्रेकेट्स पांच मार्कनो डायलॉग छे संवाद छे आपणे बोर्ड ऊपर त्रण थी चार डायलॉग कर्या हता बराबर छे। आ डायलॉग पण अहींया हरवर जोई ले ग्रामर नी अंदर शुं कहे छे ग्रामर तमारी सामे राखजो। कैन यू प्लीज़ हेल्प मी तमे मारी मदद करी शको यस वाई नोट हाँ शा माटे नहीं ओ कम आई विल टीच यू राव हूँ तने शीखवू। वॉट हेपन शू थयू आई केन नॉट सॉल्व दिस सम आ दाखलो मने आवड़तो नथी तो आ जे डायलॉग तमने आप्यो छे ग्रामर में बैठे बैठो तमने आपेलो छे ने आपणे करावेलो छे बराबर छे एटले आपणे आ करता नथी केम के बैठो ज आ वस्तु आपणे बोर्ड ऊपर करेली छे। पछीनो जे प्रश्न छे तो फॉर्म क्वेश्चन्स एंड राइट आंसर्स विथ यस एंड नो एक्जाम्पल्स पण तमने आपवामां आवेला छे बराबर जोई एकाद बे एक्जाम्पल आपणे शुं कहे छे केन नी वात करी छे तो केन एटले ई शुं बतावे छे एबिलिटी क्षमता बतावे छे तमे कोई काम करी शको छो के केम एना माटे। बीजू रजा परवानगी लेवी होय तो एना माटे पण केन नो उपयोग थई शके। तो पहेलुं छे ध चिल्ड्रन केन प्ले फूटबॉल केन प्ले फूटबॉल ओके एना तमारे हुं कीधुं छे प्रश्न बनावानो छे अने त्यार पछी हकार अने नकार में जवाब आपवानो छे बराबर जोई लईए आपणे। बीजुं वाक्य छे ललित केन स्पीक
इंग्लिश। चलो बे समास है तो बे अत्यारे आपणे करीए। तो पहलू वाक्य छे एनी अंदर शुं करवानुं कीधुं छे आपणे, तो के प्रश्न बनावो अने प्रश्न बनाव्या पछी हकार अने नकार छे कहेवानुं छे। बीजुं के तमने अहींया एक एक्जाम्पल आप्युं छे, मैं पूरा वाक्य में जवाब लखवानुं कीधुं छे, तो पूरा वाक्य में जवाब लखवानो। सौथी पहेलुं काम प्रश्न बनावानो छे, तो केन जे छे केन ने पहेला लेवानुं छे, पछी जे करता छे आमां एक नंबर, आमां आपणे बे नंबर आपी दईए, बाकीनुं जे वध्युं ए आपणे त्रण नंबर, आ प्रमाणे गोठवानुं। केन पहेला पछी करता, केन ध चिल्ड्रन, ओके, केन ध चिल्ड्रन प्ले फूटबॉल, बाळको फूटबॉल रमी शके, આ પ્રશ્ન વાક્ય બની ગયું। હકારમાં જવાબ દો યસ। હવે સાંભળજો, અહીંયા ધ ચિલ્ડ્રન છે, આ સર્વનામ નથી, સર્વનામ શું થાય બહુવચનમાં છે, ચાઇલ્ડ હોત તો હી અથવા શીમાં આવે, પણ એનું બહુવચન શું થાય, ધે થાય। યસ ધે કેન, યસ ધે કેન પ્લે ફૂટબોલ, પ્લે ફૂટબોલ। પછી નકારમાં છે તો નો ધે, સાંભળજો હવે શું કરવાનું, કેન આપ્યું છે એની જગ્યાએ શું કરવાનું આપણે, કાન્ટ કરવાનું, સો કેન નોટ કરવાનું, કાન્ટ પ્લે ફૂટબોલ। ચલો બીજું વાક્ય જુઓ, પ્રશ્ન બનાવો, કેન ક્યાં આવશે પહેલા પછી કરતા, કેન લલિત સ્પીક ઇંગ્લિશ, બની ગયો પ્રશ્ન વાક્ય। હવે હકારમાં યસ ઉભારી જાઓ, લલિત છે, લલિત માટે સર્વનામ શું વપરાય, હી, તો હી લખો, પછી આવશે કેન, યસ હી કેન સ્પીક ઇંગ્લિશ। પછી નકારમાં લખો તો નો હી કાન્ટ અથવા તો કેન નોટ, કાન્ટ સ્પીક ઇંગ્લિશ। ઓકે, તો આ મુજબ વાક્ય બનાવવાનો પહેલો પ્રશ્ન વાક્ય, પછી તમારે હકાર અને નકારમાં જવાબ દેવાના છે। પછીનો પ્રશ્ન જે છે બી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ। કૌંસ તમને આપેલો છે, આપે હોમોફોન્સ એ શીખ્યા હતા, બરાબર, તો હોમોફોન્સ જે શીખ્યા હતા એના આધારે તમારી અહીંયા ખાલી જગ્યા છે એ પૂરવાની છે। તો ધેટ ઇઝ મિસ્ટર દવેશ બ્લેન્ક સન, તમને કૌંસ આપ્યો છે સન અને સન, તો આ સન એટલે હું છોકરો, કોઈનો દીકરો હોય તો એના માટે આ સન છે શબ્દ વપરાય, આ સન એટલે શું, તો કે સૂર્ય। તો એમ કહે છે ધેટ ઇઝ મિસ્ટર દવેશ સન, તો કયું સન આવે, કે આ મિસ્ટર દવેનો છોકરો છે અથવા તેનો દીકરો છે એવું કહેવું હોય તો આ સન આવે, આ સન એટલે તો સૂર્ય થાય, તો આ આવે નહીં, આ આવે, બરાબર, તો આ ખાલી જગ્યામાં લખવાનું છે। વી વિલ ગો ટુ સુરત નેક્સ્ટ, કૌંસમાં બે વીક આપ્યા છે, એક આ વીક છે અને બીજું આ વીક છે, તો આ બંને વચ્ચે જુઓ તો આ વીક એટલે શું, તો કે નબળું, અને આ એટલે અઠવાડિયું, તો આમાંથી કયું આવી શકે, આપણે ગુજરાતી કરીએ, જુઓ વી વિલ ગો ટુ સુરત નેક્સ્ટ વીક, કે આપણે આવતા અઠવાડિયે સુરત જશું, તો આવતા અઠવાડિયે માટે છે આ વીક આવશે, આ આવશે નહીં, આવી એટલે તો નબળું થાય। ડુ યુ બ્લેન્ક રાજ, જો એના જે પ્રોનાઉન્સિએશન તમે કરો, ઉચ્ચારણ કરો, તો એના બોલાય છે સરખું, પણ એનો અર્થ ફરી જાય છે, નો એટલે આપણે ના કરીએ છીએ, ના પાડીએ છીએ ઈ નો, અને આ નો એટલે હું જાણું, અહીંયા કે છે એ સાયલેન્ટ વર્ડ છે, કેવો છે સાયલેન્ટ વર્ડ, હા, કનો એવું ન વંચાય, ઘણા કનો વાંચે, કે છે એ સાયલેન્ટ વર્ડ છે, નો અને નો, તો શું આવી શકે, ડુ યુ બ્લેન્ક રાજ, કે તું ભાઈ રાજને ઓળખે છો એવું પૂછવું છે, તો અહીંયા આ નો આવશે, બરાબર છે, નો એટલે જાણવું, ઓળખવું। પછી આઈ વિલ બ્લેન્ક અ પોયમ, તો રાઇટ આર આઈ જી ટી ડબલ્યુ આર આઈ ટી, બરાબર છે, તો આમાંથી કયું આવી શકે, તો બીજું ડબલ્યુ આર આઈ ટી, બરાબર છે, આઈ વિલ રાઇટ અ પોયમ, હું કવિતા લખીશ। ધીસ ઇઝ બ્લેન્ક ન્યૂ હાઉસ, અવર અને અવર, તો આ તો તમને ખ્યાલ હશે એચ ઓ યુ આર, આ એટલે શું થાય કલાક, અને આ અવર એટલે શું અમારું, આમાં એચ છે એ સાયલેન્ટ વર્ડ છે, કેવો છે સાયલેન્ટ વર્ડ, તો આમાં ધ્યાન રાખવાનું, ઓકે, તો આમાં આવશે અવર ઓ યુ આર। ચલો પછી રાઇટ ધ નંબર્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ, તો આ આપણે પણ કર્યું હતું, બરાબર છે,
जे रोमन अंकमां आपणे लखीए छीए एमां लखवानुं छे, तो आ प्रश्न पण आपणे आखो करेलो छे। पछी जे आवे छे डबल्यू एच क्वेश्चन, तो डबल्यू एच क्वेश्चन नी अंदर कई रीते करवानुं एनो पण थोड़ोक आपणे अभ्यास करी लईए। वाक्य रचना छे ई बधा कालनी अंदर सेम रहे छे, ए आपणे વાત કરી હતી કે જો ડબલ્યુ એચ પછી ડુ કે ડઝ આવે તો એ સાદો વર્તમાન કાળ છે, ડબલ્યુ એચ ક્વેશ્ચન પછી છે એ ડીડ આવે તો એ સાદો ભૂતકાળ છે, ડબલ્યુ એચ ક્વેશ્ચન પછી એમઇઝ આર આવે તો એ ચાલુ વર્તમાન કાળ છે, ડબલ્યુ એચ ક્વેશ્ચન પછી વોઝ વેર આવે તો ચાલુ ભૂતકાળ છે, ડબલ્યુ એચ પછી વિલ આવે તો સાદો ભવિષ્યકાળ છે। બરાબર છે, આ થોડીક એવી સમજ છે જે ચેન્જીસ છે। એક વાક્યરચના તમને આવડે સાદા કાળની, એટલે ત્રણ ત્રણ કાળની વાક્યરચના તમને આવડે છે। બરાબર છે, તો અહીંયા પહેલું વાક્ય છે જોઈએ, આપણે કૌંસમાં પણ કીધું છે વુ વોટ વેર વોટ હાઉ મેની, એનાથી પ્રશ્ન બનાવવાનો છે। તો પહેલું જે વાક્ય છે એ સાદા ભવિષ્યકાળ, બધા સાદા ભવિષ્યકાળના વાક્યો છે। પહેલું છે વાક્ય છે દીપક, દીપક વિલ મીટ ધ ટીચર એટ 9 AM। દીપક સવારે 9 વાગે શિક્ષકને મળશે, બે જગ્યાએ આપણને અન્ડરલાઈન કરેલી છે। ઓકે, તો એ સૌથી પહેલા હું તમને ઉપર વાક્યને લખી દઉં, ડબલ્યુ એચ ક્વેશ્ચન પ્લસ તમારે વિલ, વિલ પછી તરત જ કરતા આવતો હશે, કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1, પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય શબ્દ અને બાકી પ્રશ્નાર્થ ચિહ્ન। આ વાક્યર્થ મુજબ આખો પ્રશ્ન કરવાનો છે, ડબલ્યુ એચ વિલ કરતા વિવન કર્મ અન્ય શબ્દ, અહીંયા ડુ કે ડઝ મૂકું એટલે આખો કાળ છે કયો થઈ જશે, સાદો વર્તમાન કાળ, અહીંયા હું ડીડ મૂકી દઉં તો આ કાળ કયો થઈ જશે, સાદો ભૂતકાળ, અહીંયા વિલ આવી ગયું છે હવે આ સાદો ભવિષ્યકાળ છે। બીજી એક પેટર્ન પણ છે એ હમણાં આવશે, હાઉ મેની વાળી, એ પણ લઈ લેશું। તો પહેલું વાક્ય છે દીપક વિલ મીટ ધ ટીચર એટ 9 AM, તો જે અંડરલાઈન કરી છે એનું વાક્ય બનાવવાનું છે, તો કરતા ઉપર અંડરલાઈન હોય ત્યારે આપણે વુથી પ્રશ્ન બનાવીએ છીએ, તો વુ પછીનું વાક્યમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાનો નથી, વુ વિલ મીટ ધ ટીચર એટ 9 AM, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન। બરાબર, ડબલ્યુ એચ ઓ માટે આ વાક્ય તને જોવાની નહીં કોઈ પણ કાળની અંદર, બરાબર, તો ભૂલ ઓછી પડશે। પછી બીજું વાક્ય છે, હવે આમાં ક્યાં કરવાનું છે કે 9 વાગે, તો આપણે પૂછીએ ભાઈ દીપક છે એ શિક્ષકને ક્યારે મળશે, સવારે 9 વાગે, ક્યારે, તો ક્યારે માટે શું આવે, વેન આવે, આ તમને બધાને યાદ હશે, બરાબર ને, વુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, જે સ્થળ બતાવે, વેન એટલે કે ક્યારે, સમય બતાવે, હાઉ મેની ગણી શકાય એવા પદાર્થ માટે, હાઉ મચ ગણી ન શકાય એવા પદાર્થો માટે, તો વેન, વેન પછી જોવાની વાક્ય રચના, વેન પછી શું આવશે, વિલ, હાલો વિલ મૂકો, કરતા, કરતા કોણ છે, દીપક, તો એ મૂકો દીપક, ચલો પછી છે V1, ક્રિયાપદનું મૂળરૂપ, મીટ એટલે કે મળવું, તો આપણું ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ કોને મળશે, ધ ટીચરને, તો ધ ટીચર, પછી અન્ય શબ્દ, અન્ય શબ્દ એટલે કોઈ સમય બતાવતો હોય, કોઈ સ્થળ બતાવતું હોય અન્ય શબ્દની અંદર, પણ આનો તો આપણે પ્રશ્ન બનાવીશું, જેનો પ્રશ્ન બનાવીએ એ વાક્યની અંદર આવે નહીં, તો પાછળ વધ્યું પ્રશ્નાર્થ ચિહ્ન। વેન વિલ દીપક મીટ ધ ટીચર, કે દીપક શિક્ષકને ક્યારે મળશે, બરાબર છે, આ કપાઈ ગયું 9 વાગે। પછી બીજું છે રીટા, રીટા વિલ ડ્રો રંગોલી રંગોલી ઇન ધ મોર્નિંગ, ચલો ભાઈ પહેલા રીટા ઉપર છે પછી રંગોલી ઉપર છે, ચલો પહેલું વાક્ય તમને આવડી ગયું, હવે શેનથી બનશે, કરતા ઉપર એટલે વુથી બનશે, બાકી કોઈ ચેન્જ કરવાનો હતો નથી, વુ વિલ ડ્રો રંગોલી ઇન ધ મોર્નિંગ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, પહેલું વાક્ય બની ગયું। હવે આ બીજો પ્રશ્ન છે બનાવો જેની ઉપર અંડરલાઈન છે, તો આને જોવાનું, એક વાંચો, રીટા વિલ ડ્રો રંગોલી ઇન ધ મોર્નિંગ, રીટા સવારે રંગોલી બનાવશે, શું બનાવશે, રંગોળી, શું રંગોળી, તો શું આવશે, વોટ આવશે, ઓકે, આ શબ્દોનો અર્થ તમને ખબર હોવી જોઈએ, તો વોટ, વોટ પછી હવે આપણે શું મૂકવાનું છે, વિલ, પછી કરતા, કરતા કોણ છે, રીટા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે તો ડ્રો,
એટલે કે દોરું આ ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રો. પછી શું છે કર્મ, સાંભળજો બરાબર, શું કીધું રીટા કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ પછી કર્મ શું દોરશે તો કે રંગોળી દોરશે, આ આપણું કર્મ છે. પણ આપણે એનો તો પ્રશ્ન બનાવીએ છીએ તો એ આવશે નહીં. તો અન્ય શબ્દ શું છે તો ઇન ધ મોર્નિંગ, જેનો પ્રશ્ન બનાવીએ એ વાક્યની અંદર આવે નહીં. ઓકે, અને પાછળ પ્રશ્નાર્થનો આ મુજબ. હવે હાઉ મેની, હાઉ મચ અથવા તો જે વિચથી પ્રશ્ન બને છે એની વાક્ય તમને લખી દઉં છું, જેથી કરીને કંઈ વાક્ય એવું પૂછાય તો તમને આવડે, વસ્તુનું નામ અથવા તો તમારું કર્મ. હાઉ મેની, હાઉ મચ, વિચ વત્તા વસ્તુનું નામ અથવા તો કર્મ. પછી આવશે જે તે કાળ પ્રમાણે ટુ બી નું રૂપ, એટલે કે અહીંયા સાદો ભવિષ્યકાળ છે એટલે વિલ. પછી કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વી વન. જો એ કર્મ નીકળી જશે અન્ય શબ્દ આવી ગયો, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આ વાક્યરચના જે છે હાઉ મેની, હાઉ મચ અને વિચ જેનાથી પ્રશ્ન બનાવ્યા છે એની વાક્યરચના આ મુજબની રહેશે, બરાબર છે. ચાલો હવે પછી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો આપણે ગ્રામરની અંદર જે નોન વર્બલ ટેક્સ્ટની અંદર ફકરો 12 હોય અને એ ફકરો સમજી અને નીચે પ્રશ્નોના જવાબ છે આપણે આપવાના હોય, તો એ કોષ્ટક છે તો એ આ જાતે કરવાનું છે, કારણ કે આપણે ઘણા બધા ફકરા અંદર કરેલા છે, બરાબર છે, અને એમસીક્યુઝ પણ પૂછેલા છે. પછી સૌથી સહેલો ટોપિક એક કયો, નેમ ધ હેલ્પર યુઝિંગ ધ ક્લૂઝ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. તો આ બધાએ જાતે કરેલું છે, પોલીસમેન, પોર્ટર, ટીચર, ડ્રાઈવર, કાર્પેન્ટર. આઈ કેન ડ્રાઈવ અ બસ, હું બસ ચલાવી શકું, તો આ કોણ કરી શકે તો કે ડ્રાઈવર, તો આની અંદર ડ્રાઈવર આવશે. આઈ કેન ટીચ સ્ટુડન્ટ્સ, હું વિદ્યાર્થીને શીખવી શકું, તો આમાં કોણ આવશે ટીચર. તો આવા ઉદાહરણ તમને આપેલા છે અને એ મુજબ તમારે લખવાનું છે, કાઉન્સ પણ આપેલો છે, બરાબર. તો એકદમ સરળ છે. હવે બાકીનું જે ગ્રામર છે એ થોડુંક બાકી છે, મીન્સ કે આપણા જે નિબંધ છે એ નિબંધ કરવાના બાકી છે, પ્લસ બીજું જે ઇતર ગ્રામર થોડું ઘણું બાકી છે એ નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે જોવાના છે, બરાબર છે. તો ચલો બસ અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ ચેપ્ટરમાં થોડુંક વધારે જે ગ્રામર બાકી છે એની તરફ આપણે જશું. ત્યાં સુધી આવજો, થેન્ક યુ.